કોઈટા ખાતે ઠાકોર સમાજના સ્મશાન ભૂમિના વરંડાનું લોકાર્પણ. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઈટા ગામે સાંસદ સભ્યશ્રી ઠાકોર જુગલજી મથુરજીના હસ્તે ઠાકોર સમાજના સ્મશાન ભૂમિના વરંડાનું અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વૃક્ષો એ ધરતીનું હૃદય છે. સૃષ્ટિને ટકાવી રાખવા માટે વૃક્ષોની મહત્વની ભૂમિકા છે. વૃક્ષોથી આચ્છાદિત જમીન પર વરસાદ વધુ વરસે છે. ઘાસચારા માટે ખેતરમાં અને જમીનમાં પાણી અનિવાર્ય છે, કારણ કે જળ એ જ જીવન, જેનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. તો આપણા દેશના દરેક લોકો વૃક્ષારોપણના આગ્રહી બને તો સૂકી અને વેરાન જમીનને લીલીછમ બનાવી શકાય છે. વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરીને પર્યાવરણને બચાવી શકાય છે. આ પ્રસંગે સરપંચ શ્રી ઠાકોર રણજીતસિંહ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઠાકોર સવદાનજી, પૂર્વ સરપંચ શ્રી ઠાકોર જવાનજી, તાલુકા ડેલિગેટ ઠાકોર સોરાપજી તેમજ ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગામ લોકોએ સંસદ સભ્ય જુગલજી ઠાકોરનો આભાર માન્યો હતો. બિપિન ઠાકોર, સરસ્વતી. આજે કોઈટા મુકામે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબજીના એક વર્ષ પૂર્ણ કાળ હોવાથી સમગ્ર ભારતની અંદર એક આ વૃક્ષારોપણનો કાર્યક્રમ નિમિત્તે અહીંયા કોઈટા મુકામે એક સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેની અંદર વરંડાનું એક લોકાર્પણ તથા સમગ્ર આ કોરોનાની મહામારીથી કેવી રીતે બચવું જોઈએ અને કેવી રીતે આપણે જાળવણી કરવી જોઈએ એના માટેનો સર્વે ગ્રામજનોને એક પ્રશિક્ષણ, કે જેની અંદર કેવી રીતે આપણે પોતે માસ્ક પહેરવું જોઈએ, કેવી રીતે આપણે પોતે સેનેટાઇઝ હાથ કરતા રહેવું જોઈએ, સાથે સાથે આપણે પોતે કેટલા મીટર સુધીની ડિસ્ટન્સ રાખી અને આપણે કોઈ પણ જગ્યાએ ભીડભાડવાળી જગ્યામાં જઈએ તો સાચવવું જોઈએ. આ કાર્યક્રમની અંદર અમારી સાથે અમારા બેન અને અત્યારે જે 1-14 તારીખની અંદર રાજ્ય સરકારનો એ જે અભિગમ છે કે બેટી બચાવો બેટી પઢાઓ, એની અંદર ઉષાબેન પટેલ પણ હાજર રહ્યા છે કે દીકરીઓ બહેનોને કેવી રીતે પ્રશિક્ષણ મળે અને વધારેમાં વધારે દીકરીઓ ભણે અને આગળ વધે અને વધારેમાં વધારે દીકરીઓ જન્મે એના ભાગરૂપે સમગ્ર જગ્યાએ આજે પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાની અંદર આખો પ્રવાસ અમારો છે.